નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નવસારી શહેરમાં ફાર્માસ્યુટિકલની ડિસ્ટ્રીબ્યુટરની 12 વર્ષીય પુત્રી બ્રેન્ડેડ જાહેર થતા વેપારીએ પુત્રીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. બાળકીના 5 અંગોને ગ્રીન કોરિડોર કરી અલગ અલગ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. નવસારી શહેરમાં ફાર્માસ્યુટિકલની ડિસ્ટ્રીબ્યુટર હરેશ ડગાયાના પરિવારમાં એકની એક 12 વર્ષીય પુત્રી ધોરણ 8માં ભણી રહી હતી. પરિવારમાં હરેશભાઈની પત્નીનું 6 મહિના અગાઉ જ મૃત્યુ થયું હતું. જે આઘાતમાંથી તેઓ બહાર આવે તે પહેલા જ પુત્રી ઘરની દુકાનમાં દાદરા ઉપર ચડવા જતા અકસ્માતે નીચે પડકાઈ હતી, જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ ન્યુરોસર્જન ડોક્ટર દ્વારા બાળકીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ પિતાએ બાળકીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. બાળકીના અંગોના દાનના નિર્ણય બાદ હોસ્પિટલે ડોનેટ લાઈફ સંસ્થા તેમજ નવસારી જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસ રૂપે હૃદયની નવસારીથી સુરત સુધી રોડ રસ્તાને ગ્રીન કોરિડોર કરી માત્ર 42 મિનિટના સમયમાં સુરત એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતું, જ્યાંથી એર એમ્બ્યુલન્સ વડે હૃદયને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચાડી જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં હૃદયને ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નવસારી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.